ડેટા એન્ટ્રીના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરતી કંપનીઓનો પર્દાફાશ થયો છે. આવી જ એક ઘટના નડિયાદના આડીનાર આવેલ કોમ્પ્લેક્સની ઓફિસમાં થવા પામી છે. કોમ્પ્લેક્સમાં આવેલ ઓફિસના કૃષ્ણ સોલ્યુશન ડેટા એન્ટ્રી એન્ડ જોબ વર્ક્સ નામની ઓફિસ આવેલી છે. ત્યાં ઘણા બધા એવા લોકો આ ડેટા એન્ટ્રી કરીને તેનો ભોગ બન્યા છે. અમારી ન્યૂઝ ટીમે આ ઓફિસની મુલાકાત લેતા 800 થી 900 અંદાજે યુઝર્સ સાથે છેતરપિંડી થઈ હોય તેવું માલુમ પડે છે. કૃષ્ણા સોલ્યુશન એન્ડ ડેટા એન્ટ્રી ચલાવનાર ભાવિનકુમાર જયંતિભાઈ શ્રીમાળી નામ હોવાનું માલુમ પડેલ છે, જે હાલ ઓફિસ બંધ કરીને ઘણા સમયથી નથી આવતા તેવું યુઝર્સ દ્વારા કહેવામાં આવ્યું છે. યુઝર્સ દ્વારા તેમનો ફોન લગાવવામાં આવે છે ત્યારે ફોન સ્વિચ ઓફ બતાવે છે, અને ઘણા બધા યુઝર્સ એવા છે કે તેમને 3-4 મહિનાથી પેમેન્ટ આપવામાં નથી આવ્યું, આવું યુઝર્સ દ્વારા જાણવા મળેલ છે. અમારા પૈસા અને લોન લઈને વ્યાજ ભરીને આ કંપનીને ચલાવતા ભાવિનભાઈ શ્રીમાળીને આપેલ હતા યુઝર્સ દ્વારા તેવું જાણવા મળેલ છે. ભાવિનભાઈ શ્રીમાળીએ પોતે ગવર્મેન્ટ સર્વન્ટ છે અને તે પોતે MPHV તરીકે કામ કરે છે. આમ ભાવિનભાઈ શ્રીમાળીનું આ કામ કંઈક ને કંઈક માસ્ટર સોલ્યુશન નામની કંપની જોડે તેમના તાર જોડાયેલા હોય તેવું માલુમ પડે છે. ઘણા બધા યુઝર્સ એવા છે કે જેને પ્રવીણભાઈ શ્રીમાળીએ એગ્રીમેન્ટ તથા નોટરી કરી આપેલ છે, એમાં પણ અલગ અલગ સ્કીમ મૂકવામાં આવેલ છે. હવે જોવું એ રહ્યું કે શું ભાવિન શ્રીમાળીએ બધા યુઝર્સના પૈસા પાછા આપે છે કે પછી કંપની દ્વારા લોકોને છેતરપિંડી કરવામાં આવશે. હવે તો પોલીસ તપાસમાં જ સામે આવશે કે આ સૂત્રોધાર ક્યાં સુધી પહોંચેલા છે તથા કંપની ચલાવતા કયા કયા લોકો છે જેમના નામ સામે આવે છે. મુકેશ જોશી નામ છે મારું, નડિયાદથી રહું છું અને છેલ્લા 1 વર્ષથી કૃષ્ણા સોલ્યુશન સાથે સંકળાયેલો છું, જેની ઓફિસ છે આડીનારની અંદર, અને આડીનાર ચોકડી ઓફિસ હોય છે એની, અને ત્યાંથી અમે આઈડી પડાવેલી છે કૃષ્ણા સોલ્યુશનની અંદર અને એમની સાથે કામ કરી રહ્યા છે. હવે છેલ્લા ભાઈ 3-4 મહિનાથી પેમેન્ટ આપતા નથી અને 15 દિવસથી અહીંયા ઓફિસ પણ બંધ છે, તો અમે અહીંયા આજે બધા ભેગા થયા છે. કેમ ઓફિસ બંધ છે એનું કારણ જાણવા માટે ભાઈને ફોન કરીએ છીએ તો ફોન ઉપાડતા નથી, હરકો જવાબ નથી આપતા, અને જ્યારે બી ઉપાડે છે ત્યારે એવું કહે છે કે તમે પૈસા અમને નથી આપ્યા. હવે અમારે આ પૈસા એમની જોડેથી લેવા કેવી રીતે એ અમને જાણ થતી નથી, એટલે અમે એને એવું કહીએ છીએ ભાઈને, ભાવિનભાઈને, કે તમે મને 10 થી 15 દિવસની અંદર અમારી સાથે જેટલા ભાઈઓ ઊભા છે એમને સંતોષકારક જવાબ આપો અને આગળની જે કંઈ લેણદેણ છે એ પૂરી કરો, અમે એવું ઈચ્છીએ છીએ. મિનિમમ એમના જે 800 થી 900 યુઝર્સ છે અને ભાઈ સારી રીતે સેટલમેન્ટ છે ને ગવર્મેન્ટ સર્વન્ટ છે, એમને વધારાની કમાણીની લાલચ લાગી હશે તો ભાઈએ બીજું ચાલુ કર્યું ને. એમે એવું કીધેલું છે અમને કે બધી જવાબદારી અમારી, તમારા પૈસા જાય તો હું મારા જોડેથી લઈ જવાના, તમે અમારી પર વિશ્વાસ રાખીને પૈસા આપવાના. એ રીતે અમે એની સાથે કામ ચાલુ કર્યું. અત્યારે ભાઈ અમારી જોડે આવીને ઊભા નથી રહ્યા, એમને આગળની શું મેટર છે, અમે આગળ જવા નથી માગતા, આ ભાઈ જોડે જે કંઈ લેણદેણ છે પૂરું કરવા માગીએ છીએ. એમની ઓફિસ ક્યાં આવેલી છે? આડીનાર ચોકડી કૃષ્ણા સોલ્યુશન. શું માંગણી છે તમારે આગળ? અમારી એ માંગણી છે કે અમારું જે કંઈ લેણદેણ છે, ડિપોઝિટ છે, એ અમને આપે અને અમારે કોઈ આગળ કોઈ બીજું કામ નથી કરવું. જો નહીં આપે તો પછી આગળની કાર્યવાહી જે છે કાનૂન કાયદા દ્વારા એ અમે કરવા માગશું. મેં આ માસ્ટર સોલ્યુશનમાં 75,000 રૂપિયાની સ્કીમ લીધી છે, એમાં લગભગ 4-5 મહિના થઈ ગયા મને લીધા, અને મને એમાં 60,000 રૂપિયા મારા વોલેટમાં જમા છે પણ મારા ખાતામાં પૈસા હજી આવ્યા નથી, અને 75,000 રૂપિયા રિટર્ન પાછા આપવાના કીધા મને 11 મહિના પછી, એટલે મારા ખાતામાં 1 રૂપિયો હજી આવ્યો નથી અને પૂરા પૈસા મારે લેવાના બાકી છે હજી. કેટલા મહિનાથી સ્કીમ છે? હા, સ્કીમ ટોટલ 5 મહિના ચાલે છે મારે, લગભગ 11 મહિનાની સ્કીમ ટોટલ છે. કેટલી રકમ છે ટોટલ તમારી? 75,000 રૂપિયા તો પરત મળવાના હતા એ, અને પ્લસ 60,000 વોલેટમાં હતા જમા છે અત્યારે. શું નામ છે એમનું? ભાવિનભાઈ શ્રીમાળી થ્રુ આ એજન્ટ છે એમના માસ્ટર સોલ્યુશનમાં એ, અને એમના થકી મેં લીધી છે આ પોલિસી. ભાવિ શ્રીમાળીનો ફોન લગાવું છું પણ એમનો ફોન સ્વિચ ઓફ આવે છે, અત્યારે પણ મેં ફોન ટ્રાય કર્યો છે પણ અત્યારે પણ સ્વિચ ઓફ છે ફોન એમનો. મારી જોઉં છું ફોન એમને. હા જી. આપ્યું છે? ના, એગ્રીમેન્ટ મને નથી આપ્યું. ભાવિન સિંહ મારા કસ્ટમર છે
અને એમનાથી કોન્ટેક્ટ થયો મને અને મને કીધું સારી સ્કીમ છે અને મારી ગેરંટી છે, તમારા પૈસા નહીં જશે તમારા એક રૂપિયામાં. તમારા જેવા કેટલા કસ્ટમર હશે? મારા જેટલા એને એમને પાસે કમસેકમ 2-3 હજાર કસ્ટમર એમના છે ભાવિનભાઈ જોડે, અને માસ્ટર સોલ્યુશનમાં ટોટલ એ અલગ કસ્ટમર બીજા છે એમના જોડે. એમની ઓફિસ ક્યાં આવેલી છે ક્યાં ખબર છે? એમની ઓફિસ આવી છે આપણે પણસોર અને પહેલાં કયા ગામ આવે છે, આડીનાર. આડીનાર એમની ઓફિસ છે ભાવિનભાઈ શ્રીમાલીની. તો ઓફિસ અત્યારે બંધ છે કે? ઓફિસ પણ બંધ છે અત્યારે.